तो બનાસકાંઠામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે, જેમાં થરાદ પાલિકાના નવા બિલ્ડિંગમાં તકતી હટાવવામાં આવી છે. પ્રમુખ અને સભ્યોના નામની તકતી લગાવવામાં આવી હતી. 19 ફેબ્રુઆરીએ તકતી લગાવતા વિવાદ વિરોધ થયો હતો અને 25 ફેબ્રુઆરીએ પાલિકાની ટર્મ પૂર્ણ થતી હતી. જે રીતે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે, થરાદ પાલિકાના નવા બિલ્ડિંગમાં તકતી હટાવવામાં આવી છે. પ્રમુખ અને સભ્યોના નામની આ તકતી લગાવવામાં આવી હતી. 19 ફેબ્રુઆરીએ તકતી લગાવતા વિરોધ પણ થયો હતો અને 25 ફેબ્રુઆરીએ પાલિકાની ટર્મ પૂર્ણ થઈ હતી. તો સસ્તી લોકપ્રિયતા માટે આ તકતી લગાવવામાં આવી હતી અને વિવાદ થતાં તકતી હટાવવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તકતી છે તે હટાવવામાં આવી છે. તો સસ્તી લોકપ્રિયતા માટે તકતી લગાવી દેવામાં આવી હતી, જેનો વિવાદ તેમજ વિરોધ પણ થયો હતો અને ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તેની ઇમ્પેક્ટ છે તે દેખાઈ છે અને વિવાદ થયા બાદ આ તકતી છે તે હટાવવામાં આવી છે. થરાદ નગરપાલિકાના નવા બિલ્ડિંગનો જે તકદીનો જે મામલો હતો એ આખરે જે વિવાદનો મામલો હતો એ આખરે આજે પૂર્ણ થયો છે. આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ થરાદ નગરપાલિકા નવું બિલ્ડિંગ છે, છત્રપતિ શિવાજી નગર સેવા સદન આ બિલ્ડિંગનું નામ આપવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે જ્યારે 25 ફેબ્રુઆરીએ જે તે ટર્મ હતી એ ટર્મ પૂર્ણ થતી હતી તેને લઈને 19 ફેબ્રુઆરીના રાત્રે એક આ બિલ્ડિંગમાં નવા બિલ્ડિંગની અંદર તકતી લગાવવામાં આવી હતી. કોઈપણ લોકાર્પણ કર્યા વગર તેમજ કોઈપણને જાણ કર્યા વગર તકદી રાતોરાત લગાવવામાં આવી હતી અને એ તકદી એક વિવાદમાં આવી હતી. વિવાદમાં એટલા માટે આવી હતી કે જે તે સભ્યો હતા એમને પણ જાણ કરવામાં નથી આવી, તેને લઈને રાતોરાત જે તકદી લગાવવામાં આવી હતી, જે તકદી અહીંયા લગાવવામાં આવી હતી એ તકદી આખરે અહીંથી જે વહીવટદાર છે મામલદારશ્રી એ ગઈકાલે હટાવી દેવામાં, એટલે અહીંથી ઉખાડી લેવામાં આવી છે. જે તે સત્તાધીશો હતા એ સત્તાધીશો જે નશામાં સત્તાના નશામાં જે અહીંયા તકદી લગાવવામાં આવી હતી, થરાદ નગરજનોને કોઈને પણ જાણ કરવામાં નથી આવી, તેમજ જે સભ્યોનું અહીંયા જે નામ લખવામાં આવ્યા હતા એ સભ્યોને પણ જાણ કરવામાં નથી આવી અને એને લઈ જે 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ હતી તેને લઈ અને અહીંયા તકદી લગાવવામાં આવી હતી. રાતોરાત તકદી લગાવ્યા બાદ જે તે સભ્યો હતા, જે સભ્યોએ ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી હતી અને જવાબ માંગ્યો હતો કે અમે કોઈ હાજર નહોતા અને અમારું કઈ રીતે નામ લખવામાં આવ્યું છે, તેને લઈને વિવાદ વકર્યો હતો અને આખરે આજે આ વિવાદ અહીંયા પૂર્ણ થયો છે. પૂર્ણ એટલા માટે થયો છે કે આજે અહીંયા તકદી નામાવલી સાથેની જે લગાવવામાં આવી હતી, જે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન હોય કે જે ચીફ ઓફિસર તેમજ જે તે સભ્યો હોય સભ્યોની નામાવલી સાથેનું જે લગાવવામાં આવી હતી, જે નામ લગાવવામાં આવ્યા હતા, જે તકદી લગાવવામાં આવી તકદી આખરે ચીફ ઓફિસર અને સાથે કહી શકાય વહીવટદાર મામલદારશ્રી દ્વારા આ તકદી અહીંથી ઉખાડી લેવામાં આવી છે અહીંથી. આ ગુજરાત ફર્સ્ટને અહેવાલની અસર છે. આ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, રાતોરાત તકદી લગાવવામાં આવી હતી અને તકદી લગાવ્યા બાદ આખરે 2 મહિનાના સમય પૂર્ણ થતાં ગૂંચળું ઘોળાયું હતું. જે તે જવાબો માગવામાં આવ્યા હતા, પ્રમુખશ્રી પાસે જવાબો માગવામાં આવ્યા હતા, જે તે સભ્યો જોડે જવાબો માગવામાં આવ્યા હતા, પણ જે તે સમયે તકદી લગાવવામાં આવી ત્યારે કોઈ પણ પુરાવા પ્રૂફ જે તે કહી શકાય કે લોકાર્પણના કોઈ પુરાવા કોઈની હાજરી ન હોય, જે તે ફોટા સાથેનું પ્રૂફ મંગાવ્યું હતું વહીવટદારશ્રી તેમજ ચીફ ઓફિસર દ્વારા, પણ એમને જે તે સભ્યો હતા જે તે પ્રમુખ હતા એમની જોડે કોઈ પુરાવા ન મળતા આખરે આ ગઈકાલે તકદી લેવામાં આવી છે. કેમેરામેન શૈલેષ દરજી સાથે યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.